ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ વનમાં પાઠ અઢાર ભૂખ્તિ ભૂંડી ભીખમાં જ્યાં કાળું અને રાજુ બંને ભીખ માગવા જાય છે અને સરકારી અમલદાર સાથે સિપાહી સાથે એને બોલાચાલી થઈ જાય છે ત્યાં સુધીનો ભાગ જોયો અને સુંદરજી શેઠ આ બાબત જુએ છે અને એને પોતાની પાસે બોલાવવાનો પ્રયત્ન કરે છે ત્યાંથી હવે આપણે આગળ ભણીશું સિપાહી કંઈ અડદાપાટું કરે તે પહેલાં તો તેમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો સિપાહી કાળુને મારવા સુધીની તૈયારી કરતો હતો ત્યાં તો સુંદરજી શેઠ છે એ દેખી જાય છે અને તરત જ એક માણસને મોકલીને તે કાળુને પોતાની પાસે બોલાવવાનો પ્રયત્ન કરે છે અને પૂછે કેમ ભાઈ પટેલ તું આ પેટીયું કેમ નથી લેતો પેટીયું એટલે ધર્માદું જે અત્યારે ધર્માદામાં અનાજ આપવામાં આવે છે એને પેટીયું કહે છે શેઠ એટલે કહે છે તું કેમ આ અનાજ નથી લેવા માંગતો કાળો શું જવાબ આપે ને આપે તોય તેના મનથી તો ખાતરી હતી કે આ લોક એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે કાળું એટલો બધો સોમાની છે કે ન પૂછે વાત સુંદરજી શેઠ મહાજન મંડળ તેને પૂછે છે છતાંય તે પોતે જવાબ આપવા માગતો નથી કારણ કે એમ માને છે કે એ કણબીની અત્યારે શું દશા છે એ વાત કદાચ આ મોટા માણસો સમજી શકશે નહીં સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો મને ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં અરે વળે શું નહીં જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે હાથ ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ કાળું છે એ અત્યારે કણબીની આખી જાતને એ લાચાર માને છે અને નિરુ સાહી બધા થઈ ગયા છે અને અત્યારે એ એવું વિચારે છે કે આ મહાજન મંડળ અને આ સુંદરજી શેઠ જે આપણને પેટીઓ આપવા માટે તૈયાર થયા છે એ જો અમારા જ ધાનના ઢગલામાંથી અમને અત્યારે થોડું થોડું આપે છે પણ જો અમે બધા સાથે મળીને કણબીની આખી જાત સાથે મળીને સામે થઈએ અને સુંદરજી શેઠને ત્યાંથી ખસેડી મૂકીએ તો પણ એ કંઈ કરી શકે નહીં પણ એવો વિચાર કરે છે કાળું કે કદાચ આવું અમે કરવા જઈએ સાથે મળીને અને કદાચ એ બાજી છે એ ઊંધી પડે તો આવું વિચારીને એ બિચારો એકદમ શાંત પડી જાય છે અને તરત જ મનમાં કાંઈક વિચારવા લાગે છે એટલે તરત જ સુંદરજી શેઠ છે એ કાળુને કહે છે કે સા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તું જવાબ તો આપ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું સુંદરજી શેઠ કાળુ સાથે એવી વાત કરે છે એવી રીતે વાત કરે છે કે જાણે કાળુને મનમાં ને મનમાં એવું લાગે છે કે આ કણબીનો દીકરો છે અને ખરેખર એ પેટીયું લેવા માટે એ પોતાની પોતાનું અપમાન થતું હોય એવું લાગે છે એટલે એ સુંદરજી શેઠના શબ્દો એને મીઠા તો લાગે છે પણ એ સુંદરજી શેઠના હૈયામાં પોતાના પ્રત્યે લાગણી ઉભરાઈ રહી હોય એવું તેના શબ્દો ઉપરથી કાળુને લાગવા લાગે છે ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતાં આંસુ જ ખરી પડ્યા એટલો બધો કાળુ લાગણી સફર થઈ ગયો એટલો બધો લાગણીમાં આવી ગયો કે સુંદરજી શેઠના આવા મીઠા શબ્દો સાંભળીને તેની આંખમાંથી આંસુ આવી જાય છે અને કહે છે બિચારો કે શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા આમ કરીને એ વાત અધી અડધી મૂકી દે છે અને પહેલાં તો એના મોંમાંથી રડવાનું ડૂસકું નીકળી પડે છે અને એ સુંદરજી શેઠની સામે ને ધ્રુસકે રડી પડે છે એ સુંદરજી શેઠને કહે છે કે અમારા જ કમાયેલા અને અમારા જ ઉગાડેલા ધાનના ઢગલામાંથી અમારે શું ધર્માદુ માગવા હાથ લંબાવવો આવું હજી પૂરું વાક્ય એ કહેવા માગ માગે છે પણ બોલી શકતો નથી અને રડી પડે છે આવડા મોટા શેઠ મહાજનો ને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈને દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો કાળુને રડતો જોઈને આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાંટો પાડી કહી નાખ્યું હાથ ન ધરવો હોય ત્યારે હવે રોવા શું બેઠો છે એવું એક કોઈ એકને કહે છે કે અત્યારે સુંદરજી શેઠ સામે રોવાથી કાંઈ વળશે નહીં પણ સુંદરજી શેઠને આના શબ્દોએ કાળુએ કીધેલા શબ્દોએ જરાક ખાટા કરી મૂક્યા અને પેલા ફોજદારને દાજ ચઢી ગઈ કે મેં એને લાઈનમાં ઉભા રહેવા માટે કીધું અને સુંદરજી શેઠે તેને પોતાની પાસે બોલાવી લીધો એ એને પસંદ આવ્યું નહીં પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા જો આ નાનો બોલ્યો પાછળથી કે ભીખ ન માગવી હોય તો શા માટે લાઈનમાં ઊભો રહ્યો એવું જો પેલા સિપાહીએ સાંભળ્યું હોત તો એનો પણ સિપાહી છે એ બદલો લેત પણ સિપાહીએ આ વાતો સાંભળી ન હતી અને ત્યાં જ સુંદરજી શેઠ બોલે છે હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી શરમ આવે છે સદાવ્રત એટલે જ્યાં મફત અનાજ અને ભોજનનું વિતરણ કરવામાં આવતું હોય તેવી જગ્યા એટલે સુંદરજી શેઠ છે એ પણ કહે છે કે તને માગતા શરમ આવે છે અને અમને આમ સદાવત ખોલતા શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ સુંદરજી શેઠ પણ પોતાની નબળાઈની વાત અહીંયા કહેવા માગે છે કે અમે શું આપવાના છે આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત એટલે ખૂબ સુંદર વાક્ય છે મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત એનો અર્થ એમ કે જે કમાઈને પોતે મજૂરી કરીને પોતાના અખડામાંથી ધાનના ઢગલા અમને આપે છે અને એ જ ધાન પાછું અમારે કમાયેલું મહેનત મજૂરી કરેલી એને જ આપવું એવો અર્થ વાત કરે છે આપણે કંઈ ટૂંકી રીતે તમને સમજાવવું તો આપણે કંઈ વરસાદ વાદળાને પાણી આપવા માટે જઈએ છીએ પછી એ વરસાદ આપે છે નથી આપતો એ પોતાની રીતે જ વરસી પડે છે એટલે અહીંયા એ કણવીને સુંદરજી શેઠ છે એ મેઘરાજા સાથે સરખાવે છે કે તમે જ કમાવો છો અને અમારે તમને આપવું એવી વાત છે આ શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું અને પછી જોરથી શ્વાસ લેતા ઉમર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ આપણે બધાએ લાચાર છીએ ને જો તું એકવાર મારી સામે તો જો કાળું છે એ સુંદરજી શેઠ અમે જોઈ પણ નથી શકતો એટલે એમ કહે છે કે તું મારી સામે તો જો એટલે કાળું છે એ ઊંચું જોવે છે અને પછી સુંદરજી શેઠ કહે છે તને એમ લાગતું હોય કે આ ધર્માદો છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો તું કાલથી આ ઓટલા પર આવીને જાડું મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તો બસ ને પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્મા દાખાવું છું સુંદરજી શેઠ પણ કાળુની પરિસ્થિતિ સમજી ગયા કે મારે મફતનું અનાજ લેવું નથી ભલે મારું જ કમાયેલું હોય ભલે મારે ધર્માદું લેવું નથી મહેનત વિનાનું હું ખાઈશ નહીં એવો સ્વમાની કાળું છે એની વાત સુંદરજી શેઠ છે એ સમજી જાય છે અને તરત જ કહે છે કે જો તારે મફતનું ધર્માદું ન લેવું હોય તો કાંઈ વાંધો નહીં કાલે સવારે આપણે પાછા સદાવ્રત ખોલશું ત્યારે અમે અહીંયા બેસશું ત્રી પહેલાં તું આવજે અને આ મુખિયાજી પાસેથી મારા ગાદી તકિયા માગી લેજે અહીંયા ઓટલા ઉપર ઝાડું વાળી દેજે ઝાડું એટલે સાવરણી એ સાવરણી વાળીને ઓટો સાફ કરી નાખજે પછી મુખિયાજી પાસેથી ગાદી તકિયા લઈને પાથરી દેજે પછી તો બસને તને એમ નહીં લાગે કે હું મફતનું ખાવ છું કારણ કે તે મારું આટલું કામ કરેલું હશે કાળુને પોતાના પેલા વિચાર જાણે લાગવા માંડ્યા એટલે નાદાન એ જે વિચારતો હતો એના સંબંધમાં અત્યારે આ સુંદરજી શેઠની વાત સાંભળીને એને એમ થયું કે ખરેખર હું ખોટા વિચાર કરતો હતો શેઠની બાબતમાં શેઠની મોટાઈને માથે ચઢાવી એ આંખ વાટે વંધી રહ્યો વંદી રહ્યો એટલે પ્રણામ કરવા મોટે આંખથી એ નમસ્કાર કરવા લાગે છે કારણ કે આ સુંદરજી શેઠની આટલી મોટાઈ તો એની વાત ઉપરથી મન એને ખબર પડે છે મનમાંને મનમાં કહેતોય હતો શેઠ હજો તો આવા મોટા ગજાના હજો મોટા ગજાના હોવું એટલે ખૂબ જ ઉદાર હોવું એવો મનમાંને મનમાં એ વિચાર કરે છે કે જો શેઠ હોય તો આવા ઉદાર જ હોવા જોઈએ અને શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય ને તો એમને સમજાવજે કે જે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી કાળુને કહે છે કે તારી જેમ બીજા હજી ધર્માદુ લેવા ન આવ્યા હોય એને પણ તું સમજાવજે કે તમારું છે ને તમારે લેવું છે આમાં અમે કાંઈ ધર્માદુ કરીને પાળ કરતા નથી આવો વિચાર જ્યારે સુંદરજી શેઠ રજૂ કરે છે કાળુ પાસે ત્યારે કાળું છે એ ડોકું હલાવીને હા પાડે છે અને એહસાન માનવાના શબ્દો જ્યારે સૂજતા નથી ત્યારે સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતો થઈ જાય છે અને લાઈનમાં જ્યાં ઊભો હતો ત્યાં રહી જાય છે અમારું છે અને અમારે લેવાનું છે મારું આમાં હસેસ તો પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાડ હાથમાં ફેરવેલી ને રમાડેલી ને એ સાડના ચોખા ઓળખી કાઢો વીણી દેખાડું કયો હતો આવો વિચાર કરતો કરતો કેવો વિચાર કરે છે એ પાછો લાઇનમાં ઊભો એ માસુ શેઠે કીધું મારું છે ને મારે લેવું છે આમાં મારા ચોખા ક્યાં છે એ પણ હું ઓળખી શકું એટલી બધી એને મનમાં ગેરંટી હતી એટલે હવે એને ખરેખર ધર્માદું લેતો નથી પણ મારું છે અને હું લઉં છું એવી વાત એ સુંદરજી શેઠ પાસે પાકી થઈ જાય છે અને પછી એ પોતાની લાઇનમાં જઈને ઊભો રહી જાય છે સિપાહીને તો કોણ જાણે કેમ પણ કાળુ જાણે આંખનો પાટો હોય અને તે જાણે મરચાનો હતો પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના ઉપર મહેરબાની ઉતરી હતી હવે કાળુ જ્યારે લાઇનમાં પાછો ઊભો રહી જાય છે શાંતિથી હસતો હસતો ત્યારે ફોજદાર જે પહેલાં એને બીવડાવતો હતો ધમકી આપતો હતો એ સિપાહીને તો આંખનો પાટો લાગ્યો આંખનો પાટો લાગવો એટલે દુશ્મન લાગ્યો અને એ મરચાંનો પાટો એટલે ખૂબ એનામાં દાજ આ કાળુ પ્રત્યે આવે છે અને ફોજદાર જેને સલામ કરતા હતા અમે જેને વંદન કરતા હતા એ જ ખુદ શેઠની મહેરબાની અત્યારે કાળુ ઉપર ઉતરેલી અરે મોઢાભન એની મોઢા મોઢ એની સાથે વાતો પણ કરી એને પણ શું કરી હવે શું કરી શકું હું હવે મારાથી આ કાળુને કંઈ ધમકી ડિણી આપી શકાશે નહીં ને એ લોકો કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા કેટલી આપણી નબળાઈ છે કે હવે કાળુને કંઈ કહી શકે એમ નથી પણ તો એની દાજ છે એ એની પ્રતિક્રિયા રૂપે એ બીજાને ખીજાવા લાગે છે અને કહે છે કે પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે હવે એમ કહીને એ કાળુને નહીં પણ અન્ય લોકો સીધી જે સીધી લાઈનમાં ઊભા હતા એને પણ પોતાને દાજ ઉતારવા માટે ન કહેવાના શબ્દો કહેવા લાગે છે એ દોઢ પાસે કાળુને હસવું વિચાર કરે છે આ તો બાવાના બેય બગડિયા બાવાના બેય બગડવા એટલે કેવત છે કે બંને બાજુથી નુકસાન થવું એના જેવો ખેલ થયો તે કેય ખોયો ને જીવ પણ ખોવાનો એનો અર્થ એમ કે ટેક એટલે પ્રતિજ્ઞા કાળુએ અત્યાર સુધી પ્રતિજ્ઞા લીધી હતી કે હું ધર્માદુ લઈશ નહીં એટલે એની પ્રતિજ્ઞા પણ તૂટી ગઈ અને પછી વળી મનમાં એને પણ એમ પણ થયું કે આ દોઢ પાસે ખીચડીથી તું આખી જિંદગી ઉતરી જવાના છીએ એટલે આ દોઢ પાસે ખીચડી પૂરી થશે એટલે આમણે મરી પણ જવું છે એના અર્થમાં એમ કે છે કે બાવાના બે બગડા કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો દોઢ પાસેર પાસે દોઢ પાસે મકાઈ કોદરા સરખું નકરધાન ધાન મળતું હતું જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એ કોડકાર ઓડકાર ખાતામાં જ આ દોઢ પાસે ખીચડી હજમ એટલે આ ધર્માદુ આપેલું અનાજ છે એને જિંદગી ટકાવી રાખવા માટે પૂરતું નથી એમ કહે છે ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું રાજુ પેલા કિનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ તું કુણ કમાય કોના વતી એમ કહે છે આ બાબત એ કહેવાનો અર્થ આ બાબતે એવો છે કાળુનો કે અરે ભગવાન તારી ગતિ ન્યારી છે કોણ કમાય કોના વતી આપણે કમાણા પણ કોના માટે કમાણા એવું એ કાળુને કહે છે અને આપણું તો કપાળે કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો કપાળ કાળું એટલે નસીબ ખરાબ હોવું અને આ ખોબોય કાણો નીકળ્યો એનો અર્થ એમ કે આ ખોબામાં સમાય એટલું અનાજથી કંઈ જિંદગી ઉતરી જવાના નથી આવી પોતાની હૃદયની વ્યથા છે એ કાળુ રાજુ પાસે ઠાલવે છે રાજુ ઉઠે કાળુની આવી વાતો સાંભળીને રાજુ એકદમ ક્રોધે ભરાય છે મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આ કાળુ રાજુએ કાળુ સામે આંખો કાઢતા પણ કીધું ખબરદાર જો હવે આવો કસો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો તમારા ડીલ સામે તો જુઓ ખબર છે તમને ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો આવી વાતો કરે છે ને એટલે એ પત્ની છે પતિ છે અને આંખો કાઢતા બોલ્યા છો તો આમ તમારા જેવા સોમાની લોકો ધર્માદુ નથી લેવું નથી લેવું એમ ગણી ગણીને જ બિચારા મરવા પડ્યા છે તમારા ડીલ સામે તો જુઓ અને ડાકણમાં ડાકણ કોણ છે એ જાણો છો આવું જ્યારે રાજુ છે એ કાળુને કહે છે ત્યારે કાળુને તો રાજુની ગાળોય ગોળથી મીઠી લાગતી હતી પતિ પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે કદાચ રાજુ છે એ ગાળો આપે ને તોય કાળુને એ મધથી અને ગોળથી પણ મીઠી લાગતી હતી અને જ્યારે એ ઠપકો આપતો હતો આપતો તો હતો ને તોય એ મીઠો ઠપકો હતો હસતા હસતાં વચ્ચે જ બોલી ઉઠ્યો ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી એ ખરેખર ગંભીર બની ગઈ હતી અને તે બોલી ઉઠી ના ડાકણ ચિંતા છે માણસ માનવીના કાળજાને કોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલીય સમજણ આપી શિખામણ આપી એ બને પતિ પત્ની પછી તો આ ધર્માદુ આ ભૂખ આ ભીખ આ ડાકણ એના પ્રત્યે ખૂબ જ ચર્ચા કરે છે અને પછી એમ કાળું છે એ એની પત્નીને કહે છે ચર્ચા વિચારણાને અંતે કે હા ભાઈ હા હેન્ડ હવે એ બધા લવારો નહીં કરું લવારો એટલે બકવાસ હવે હું આવું કંઈ બોલીશ નહીં એવું એ કાળું છે એ રાજુ પાસે કહે છે અને પછી એ ગંભીર બને છે અને બોલે છે પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું ભૂખ શું તે વળી રાજુ એનો જવાબ આપે છે કે ભૂંડામાં ભૂંડી ભૂખ છે એટલે તરત જ રાજુ કહે છે ના હું અત્યાર સુધી તો ભૂંડ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ હવે તો એનાથી મને વધારે ભીખ ભૂખ કોની લાગ વધારે ભૂંડું કોણ લાગે છે તો કે ભૂંડામાં ભૂંડી છે એ ભીખ છે રાજુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકી અને રાજુ સામે માંડી આર પાર તાકતો હોય તેમ જોતા રહેતા પૂછ્યું તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે પણ આ ભીખ છે તો જાણું જાણે બેભાનમાં એકલો એકલો લવતો હોય એમ રાજુ ખરું કહું છું આપણું ગુમાન ને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દે છે ને યાદ રાખજે આવું કહે છે એટલે રાજુ કાળુને કાળુ રાજુને સમજાવતા એમ કહે છે કે આ ભૂંડામાં ભૂંડી ભૂખ નથી પણ ભૂંડામાં ભૂંડી ભીખ છે કારણ કે ભૂખ લાગે તો માણસનું શરીર જ નષ્ટ થાય છે ખાલી થાય છે ગુજરી જાય છે પણ જો એ ભીખ માગવા જાય તો એનો આત્મા એનું સ્વમાન એ બધું એની પાસેથી જતું રહી છે અને યાદ રાખજે તું આવું એ રાજુને સમજાવે છે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું ને મા જેમ છોકરાઓને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલીને એને કાળુને લ્યો અને કીધું તમે છાનામાના ઘેર હેંડો ઘેર નકર આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવો છો કહેતા પહેલાં બે છોકરાને હળસેલ્યા આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો સારું હતું અત્યારે આપણી આવી કરી કપરી પરિસ્થિતિમાં પોતાના બાળકોની પણ અને એના નાના ભાઈની પણ પરિસ્થિતિ એ રાજુ જોઈ શકતી નથી ત્યારે એ બિચારી એમ કહે છે કે આવું જોવું એના કરતાં તો મરી ગઈ હોત તો સારું હતું રાજુના કંટાળાને કાળુને ભાનમાં આણ્યો પચતા તો હોય તેમ લાચાર અવાજે કહ્યું તારા સમ દઈને ખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછેજો એટલે એ હવે કંઈ પણ બકવાસ કરવાની ના પાડે છે અને કહે છે તો હેંડો છાનામાના ને કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ જાય છે અને પેલા બે છોકરા સાથે ચાલવા લાગે છે કાળુએ ન બોલવાના સોગંધ ખાધા હતા બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળીએ જતું હતું કપડે લતે ને દેદારે તો બેહાલ હતા જ દેદાર એટલે બાહ્ય દેખાવ બેહાલ હતા પૂરતા વસ્ત્રો પણ એની પાસે નહોતા ને તે આજ વડી પેટિયા લીધા હતા પેટિયા લેવું એટલે ધર્માદુ લેવું એમાંય પોતા શરીરમાં તો કંગાળ હતા જ અને એમાંય આજે ધર્માદુ લીધું એટલે વધારે કંગાળ બની ગયા છે એ ભિખારીઓ જેવા થઈ ગયા છે એવું એને લાગ્યું ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતાં આંસુ સરી પડે છે મનમાં ને મનમાં એ બિચારો બોલે છે કે અડધો અષાઢ ગયો તોય ના આવ્યો ત્યારે હવે તો ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ એમ કરીને એ ભગવાનને પણ યાદ કરે છે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ એ કહેવત છે એનો અર્થ એમ કે એ કાળું છે એ ભગવાનને પ્રાર્થના કરે છે એ ખાંડણીઓ છે એ લગભગ ખાંડવા માટે હોય છે એટલે એમ કે છે કે ખાંડણીયામાં અમારું માથું છે તો હવે તું અમને ખાંડી જ નાખ હવે શા માટે અમને મારી નાખવામાં તું ઢીલ કરે છે આવી વાત જ્યારે એ વિચારે છે ત્યારે આ દોઢ પાસે ખીચડી વળી શું કામ હવે તો જીકવા જ માંડ નથી વેઠાતા રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખેય નથી માટે જીકવા જ માંડ આટલો વિચાર કરે છે કે હવે અમને મારી જ નાખ અમારાથી હવે આ ભૂખ સહન થતી નથી અને એમાંય અત્યાર સુધી તો ભીખ પણ નહોતી માગી અને હવે આ ભીખ પણ માગી એટલે હવે કાળુ અને રાજુને તો પોતાનું આ જીવન છે એ અસહ્ય લાગે છે હવે તો આના કરતાં તો ભગવાન આપણને પોતાની પાસે બોલાવી લે તો જ સારું આવો વિચાર કરતાં કરતાં એ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીંકાઈ પડે છે એટલે કે એ ઓટલા ઉપર જ પડી જાય છે હવે હિંમત હારી ગયો છે હવે એના પગ ઉપડતા નથી પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય પણ એ અત્યારે પોતાના ઘરના ઓટલા પણ ચડી શકવા માટે સમર્થ રહ્યો નથી આવી કારમી પરિસ્થિતિની વાત આપણને આ પાઠમાં કરવામાં આવી છે માનવીની ભવાઈ આખી પન્નાલાલ પટેલની નવલકથા છે એ એક દુષ્કાળભરી પરિસ્થિતિમાં માનવીઓનું જીવન કેટલું અસહ્ય હશે એની ખૂબ જ સુંદર મજાની વાત આ અને એવી કપરી પરિસ્થિતિમાં કે માણસો પોતાનું જીવન કેવી રીતે જીવતા હશે એની વાત આમાં રજૂ કરવામાં આવી છે દરેકે દરેક દ્રશ્યો એવા છે કે જે આપણી નજર સામે તરત જ આપણી નજર સામે એનું દ્રશ્ય આખું ઊભું થઈ જાય ચાલો બેનો આ પાઠ અહીંયા પૂરો થાય છે હવે એની શબ્દ સમજૂતી લઈએ તો સમાનાર્થી શબ્દો અદેખાય એટલે ઈર્ષા ઈર્ષા એટલે એવી કે બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી કે જે બીજાનું સારું ન જોઈ શકે છપ્પનો કાળ એટલે છપ્પનિયો દુકાળ છપ્પનિયો દુકાળ કેમ કહેવામાં આવે છે તો કે સંવત ઓગણીસો ને છપ્પનનો છપ્પનિયો દુકાળ ઓગણીસો ને છપ્પનમાં એ દુષ્કાળ પડેલો સતત ત્રણ વર્ષ સુધી આગળ પાછળના છપ્પનની સાલના ત્રણ વર્ષ સુધી એ કોઈ એક પાણીનું ટીપું પણ આકાશમાંથી પડેલું નહોતું એટલા માટે એને છપ્પન દુકાળ કહે છે સંવત એટલે આપણી દિવાળીથી બેસતું વર્ષ આસો મહિના સુધીનું એને સંવત કહેવાય સાળ એટલે સાલી ડાંગર અથવા કમોદ જે આપણે ચોખા વાવેલા હોય ડાંગર વાવેલી હોય એની ખેતી ની વાત અહીંયા કરવામાં આવી છે કંગાળ એટલે ગરીબ અથવા દરિદ્ર અને આહાર એટલે પછી શબ્દોમાં લાટ સાહેબ એટલે મોટા સાહેબ આણેલા એટલે લાવેલા સોગન એટલે સોગંદ અથવા કસમ આભલું એટલે આકાશ આલવું એટલે આપવું મલ્લક એટલે દેશ મુલક ધર્મ એટલે ધર્મ હેંડો હેંડો એટલે ચાલો ચાલો પાસેર એટલે પા એકનો ચોથો ભાગ પરથમી એટલે પૃથ્વી ફડક એટલે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો અને એક ફડકનો અર્થ બીક પણ થાય છે ડર પણ થાય છે એટલે કયા વાક્યમાં આ શબ્દ વપરાણો છે તેનો અર્થ તે પ્રમાણે કાઢવો પલ્લો એટલે પ્રલય વિનાશ વાહે એટલે લીધે નહીં એટલે નહીં દીક એટલે ધીકાર પેટિયુ એટલે બબડાટ બોલવું કુણ એટલે કોણ દિલ એટલે શરીર અને નકુર એટલે નક્કર અસલ આ આખો ગામડાની પરિસ્થિતિની વાત છે એટલે આમાં તડપદો શબ્દો વધારે છે અને પછી રૂઢિપ્રયોગો ચાલતા થવું એટલે મૃત્યુ પામવું આમ ચાલતા થવું એટલે એક કદમ આગળ વધારવું એ પણ થાય છે પણ આ પાઠના અનુસંધાને આનો અર્થ થાય છે ચાલતા થવું એટલે મૃત્યુ થવું પગ જળાઈ જવા એટલે સ્તબ્ધ થઈ જવું સ્થિર થઈ જવું આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું અને દાજ ચડવી એટલે ગુસ્સો આવવો પછી શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે મરણ પાછળ કૂટવું અથવા લૌકિક એટલે એને કહેવાય કાણ કરવી સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું કે જે બાર દિવસ પંદર દિવસ હોય એ દિવસો દરમિયાન એને સૂતક કે સરામણું કહેવાય મરણ પાછળ ક્રિયા કરાવવી શ્રાદ્ધ કરવું એટલે સરાવવું અનાજ ભરવાનો ઓરડો એટલે વખાર જેને આપણે અત્યારે અંગ્રેજીમાં ગોડાઉન કહીએ છીએ ભંડાર એટલે પણ કોઠાર પૃથ્વી અને આકાશને જ્યાં સંધિ દેખાતી હોય કે જ્યાં આપણને જ્યાં હોય ત્યાંથી એક જગ્યા એવી દેખાય ફરતી કે જ્યાં આકાશ અને પૃથ્વી ભેગા થાય છે એને ક્ષિતિજ કહેવામાં આવે છે આ હતા શબ્દ સમૂહ માટે એક શબ્દ હવે પછી એના સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન ફક્ત વિકલ્પમાંથી પસંદગી કરવાની છે પહેલો વિકલ્પ છે કેમ ભાઈ પટેલ તું આ પેટીયું નથી લેતો આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે તો જવાબ આવે છે શેઠ કાળુને કહે છે બીજું વિકલ્પ કાળુ માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ડી સ્વમાન ગુના ગુમાવી ભીખ માટે હાથ લંબાવો તે છે પછી એક એક વાક્યના પ્રશ્નો છે પછી બે થી ત્રણ વાક્યના ઉત્તર આપો એ ત્રણ પ્રશ્નો છે અને ચોથો પ્રશ્ન છે મુદ્દાસર જવાબ આપો અને આ પાઠ છે એ મોસ્ટ ટાઈમ પી હોવાથી એક પ્રશ્ન મુદ્દાસર ઉત્તર આપો એ તો આપણી પરીક્ષામાં અવશ્ય પૂછાય જ છે એટલે આ સ્વાધ્યાય પણ આપણે તૈયાર કરી લેવું થેન્ક યુ